દેશ વિરોધી તત્વો, જેમ કોઈ ગંગાજીનું પાણી જતું હોય તો એ કોઈ ગંદુ પાણી નાખી દે તો ખબર ના પડે, પણ આ ખેડૂતોના નામે જે સાચા ખેડૂતો આંદોલન કરે છે, થોડા ખેડૂતો આંદોલન કરે છે, એમાં દેશ વિરોધી પરિબળો, તત્વો, આતંકવાદીઓ, ખાલિસ્તાનવાદીઓ, સામ્યવાદીઓ, ચીન તરફીઓ, આ બધા એમાં જોડાઈ ગયા છે. કૃષિ સુધારા મુદ્દે દિલ્હીમાં ઘેરાયેલી મોદી સરકાર હવે ખેડૂત સંમેલનોથી ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાતમાં પણ સરકાર અલગ અલગ જિલ્લામાં કૃષિ કાયદાઓ પર જનજાગૃતિ સભાઓ કરી રહી છે અને તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઈને નીતિન પટેલ તથા તમામ દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. પંચમહાલના મોરવા હડફમાં આવા જ એક કાર્યક્રમમાં નીતિન પટેલે કૃષિ સુધારાઓ ખેડૂતોના હિતમાં હોવાની વાત કરી. નીતિન પટેલે દાવો પણ કર્યો કે દેશ વિરોધી પરિબળો આંદોલનને લાખો રૂપિયા આપે છે. ખેડૂત આંદોલનમાં પિઝાની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ હતી, તેને ટાંકીને નીતિન પટેલે કહ્યું કે આપણે જોઈએ છીએ કે લોકો આંદોલનમાં પિઝા ખાય છે, પકોડી ખાય છે, બધું મફત થાય છે, કેમ કે દેશ વિરોધી પરિબળો એમને લાખો રૂપિયા મફત આપે છે અને કહે છે કે લો આ લાખો રૂપિયા વાપરો અને પડ્યા રહો. દેશની બધી વિધાનસભાએ મંજૂર કરી દીધો છે, પાર્લામેન્ટમાં મંજૂર થઈ ગયો. હવે રોડ ઉપર 130 કરોડની વસ્તીમાંથી 50,000 ભેગા થઈને એમ કે આ કાયદો રદ કરો તો કાલ ઉઠીને તો બીજા લોકોએ આવશે કે સીએએનો કાયદો રદ કરો. 50,000 જણા ભેગા થવું એ આપણા 130 કરોડની વસ્તીમાં કંઈ મોટી જરૂર નથી. વસ્તી ભેગી કરવાની આગામી દિવસોમાં ગુજરાતમાંથી 10,000 જેટલા ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા દિલ્હી જવાના હોવાની ચર્ચા છે અને એટલે જ રાજ્ય સરકારે ખેડૂતોને મનાવવા માટેના પૂરતા પ્રયત્ન કર્યા હોય એમ લાગી રહ્યું છે. મહેસાણાના વિજાપુરમાં આયોજિત એક ખેડૂત સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે નર્મદાના પાણી મળતા ગુજરાતમાં હવે ખેત ઉત્પાદન 4 ગણું થઈ જશે, એટલે ખેડૂતો માટે નવી બજાર વ્યવસ્થાની જરૂર પડશે, એટલા માટે સરકાર આ કાયદો લાવી છે. યસ કે નો? પાછું ખેંચો છો કે નહીં? આ ભાષા હોય, આંદોલનની ભાષા છે, આ ખેડૂતની ભાષા છે. યસ કે નો? ભારતની સંસદમાં કોઈ કાયદા પસાર થાય અને એને તમે રોડ ઉપર 50-50 જણા ભેગા થઈને યસ કે નો રદ કરો તો સંસદ શું કામ રાખવાની? આ ચૂંટણીઓ હે ને માટે કરવાની. પછી તો દર 400 મહિને ગમે ત્યાં 2-4 ટોળા કરી લેવાના અને કહેવાનું કાન કાઢી નાખો, આને રાખી દો. આ લોકતંત્રની સાથે કોઈ પણ રીતે સુસંગત નથી. આપના સૌના માધ્યમથી હું રાજ્યના ખેડૂતો તો આપણી સાથે છે પણ દેશના ખેડૂતોને સંદેશો દેવા માગું છું કે તમારા સવાલોના જવાબ સરકારની સાથે બેસીને તમે મેળવી લો, એને માટે સરકાર તૈયાર છે. એવા નેતૃત્વને લોકસભામાં પડકારી નહીં શકવા વાળા આ કોંગ્રેસના આગેવાનો, આપ જેવી પાર્ટી જે દિલ્હી પૂરતી સીમિત છે એના કહેવાતા મુખ્યમંત્રી, આ લેફ્ટ જેને આખા દેશમાંથી એનો એકડો નીકળી ગયો છે, એવા લેફ્ટના નેતાઓ કે જે બિહાર સહિત કેરાલા સહિત કોઈ રાજ્યમાં એમનું અસ્તિત્વ નથી, એવા લોકો એ ખેડૂતોના નામે આંદોલન ચલાવી રહ્યા છે. કૃષિ કાયદાઓ પર સરકારની વાતચીત નિષ્ફળ રહી છે અને ખેડૂતોએ આંદોલન આક્રમક બનાવ્યું છે. સરકાર કાયદાઓમાં સુધારાની વાત કરે છે પણ ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાઓને સંસદનું ખાસ સત્ર બોલાવી પરત ખેંચવાની માંગ કરે છે. કૃષિ નિષ્ણાતો ખેડૂતો સાથે સંવાદ નહીં સાધવાને લઈને પહેલેથી જ મોદી સરકારની ટીકા કરી રહ્યા હતા. તેમનો આરોપ છે કે સરકારે કૃષિ સુધારાઓ મામલે ખેડૂતોનો મત જાણવાનો અને તેમના સુધી માહિતી પહોંચાડવાનો કોઈ પ્રયાસ ના કર્યો અને સીધા જ બિલ પસાર કરી દીધા. આ તરફ સરકારનો દાવો છે કે કૃષિ સુધારાના નામે ખેડૂતોમાં માહિતી ઓછી અને ભ્રમ વધારે ફેલાવાઈ રહ્યો છે.